नमस्कार विद्यार्थी मित्रों, श्री रिधम प्राइमरी स्कूल ने ऑनलाइन एज्युकेशन ने यूट्यूब चैनल पर फरी एक वक्त आप सबनु हार्दिक स्वागत है। आज ना लेक्चर में आज ना टॉपिक में अपने धोरण 8 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 2 अपनी आसपास शू अधूरू है बे मुद्दा ये अपने पूर्ण करवाना है। अपने आवरण विषय जोता हता, एक तो मृदावरण, ओके, पछी जलावरण, ओके, आ बे आपणे जोईए। त्यारबाद त्रीजू वातावरण अने चौथू जीवावरण। एमांथी आपणे बे मुद्दा जोया, एक मृदावरण अने जलावरण। आजे आपणे जोवानुं छे वातावरण अने जीवावरण, એટલે અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય। ઓકે, મૃદાવરણ કોને કહેવાય, જલાવરણ કોને કહેવાય, આના વિશે આપણે માહિતી મેળવી લીધી। હવે વાતાવરણ અને જીવાવરણ, પૃથ્વીની ઉત્પત્તિ વખતે જે વસ્તુઓ ઘન પદાર્થમાં ફેરવાણી છે એને આપણે મૃદાવરણ કહીએ છીએ, પ્રવાહી સ્વરૂપમાં ફેરવાણી છે એને જલાવરણ કહીએ છીએ। હવે વાતાવરણ કે જે વાયુ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે અને વાતાવરણ કહીએ છીએ, અને આ બધાને લીધે જીવસૃષ્ટિ નિર્માણ થઈ જેને કહેવાય જીવાવરણ। એમાં વિસ્તૃત રીતે આપણે વાતાવરણમાં જોઈએ, શરૂ કરીએ। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ। દાખલા તરીકે આ એક પૃથ્વી છે, બરાબર, તો હવે ચારે બાજુ હવાનું આવરણ તો છે, એક હવાનું પડ છે, આપણે પણ ખબર છે, બરાબર, તો આને શું કહેવાય વાતાવરણ, શું કહેવાય વાતાવરણ, બરાબર। જે પૃથ્વીની સપાટીથી આશરે 800 થી 1000 કિલોમીટર જેટલું વિસ્તરેલું છે, પૃથ્વીથી કેટલું વિસ્તરેલું છે, 800 થી 1000 કિમી જેટલું છે વિસ્તરેલું છે, ઓકે। હજે તે મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી, જેમ આપણે મૃદાવરણને જલાવરણને નરી આંખે જોઈ શકીએ છીએ, એમ વાતાવરણ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી, અદૃશ્ય છે। તે વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે। આ વાતાવરણની અંદર એની અંદર શું શું આવેલું હોય, તો કે એક તો વાયુઓ, બરાબર, પછી ભેજ એટલે કે પાણીની વરાળ, સૂક્ષ્મ જીવજંતુ, રજકણ, ક્ષારકણ, ઓકે, આ બધા છે એ વાતાવરણને આટલું આવેલું હોય। સૂક્ષ્મ જીવજંતુ એટલે કેવા, કે આજે નરી આંખે જોઈ શકાય નહીં તેવા, આ પણ નરી આંખે જોઈ શકાય નહીં, એટલે આ બધું છે નરી આંખે જોઈ શકાતું નથી, આ બધું છે એ વાતાવરણની અંદર આવેલું હોય છે। વાતાવરણ છે એ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે, નથી એની કોઈ ગંધ આવતી, નથી આપણને દેખાતું કે રંગ છે, કોઈ પણ પ્રકારનો રંગ નથી, કોઈ પણ પ્રકારનો એને સ્વાદ નથી, એટલા જ માટે રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે। તેમાં ઘન, પ્રવાહી અને વાયુ આવા તત્વો છે એ સમાયેલા છે। આ વાયુ, આ પ્રવાહી, આ ઘન, આ બધા આવા તત્વો છે એ આની અંદર સમાયેલા છે। તેમાં આશરે 78% જેટલો નાઇટ્રોજન, 21% જેટલો ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ આવેલા છે। વાતાવરણની અંદર જે વાયુઓ આવેલા છે એ તમને કહી દઉં, પેલું નાઇટ્રોજન,
બીજું ઓક્સિજન, ત્રીજું સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ અન્ય વાયુ. આ બે વાયુ છે નાઇટ્રોજન અને ઓક્સિજન એ શું છે મુખ્ય વાયુઓ છે, બીજા અન્ય વાયુઓમાં છે એ આવી જાય. જો એમાં નાઇટ્રોજન છે એ 78.03%, ઓક્સિજન છે એ 20.99% અને અન્ય વાયુ 0.98%. એટલે આશરે તમને પૂછવામાં આવે તો નાઇટ્રોજન છે આશરે 78% હોય છે, ઓક્સિજન છે 21% હોય છે અને અન્ય વાયુઓ છે 1% આવી જાય છે. આ આશરે છે, આ પરફેક્ટ મેં તમને જવાબ આપેલો છે. એટલે આટલું છે એ વાતાવરણની અંદર વાયુઓ છે એનું પ્રમાણ છે. હવે તો કે પૃથ્વી છે એ સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય. પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ છે એ વાયુઓનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તેનું પ્રમાણ વધારે છે. એ વજનમાં કેવો છે, ભારે છે, તેનું પ્રમાણ છે એ નીચલા સ્તરમાં છે. હવાનું જે નીચલું સ્તર છે, નીચલું સ્તર આ ઉપરનું નહીં, આ નીચલું સ્તર છે એમાં એનું પ્રમાણ વધારે છે. અને જેમ જેમ ઉપર જતા જાય તેમ તે ઓછો થતો જાય. ઓઝોન વાયુ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. ઓઝોન નામનું જે વાયુ છે એ હવાની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં છે, જેના લીધે આ વાયુ છે એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. સૂર્યના જે ક્ષ કિરણો હોય છે, અલ્ટ્રાવાયોલેટ, બરાબર, પારજાંબલી જે કિરણો હોય છે એનું શોષણ કરી લે છે અને આપણને એનાથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણે હોય છે. વહેલી સવાર, ખુલ્લા મેદાનની વહેલી સવાર, સમુદ્ર કિનારાની વહેલી સવાર ત્યારે છે એ ત્યાં વધુ પ્રમાણમાં વાયુ છે, ઓઝોન વાયુ હોય છે. ઓક્સિજન અને નાઇટ્રોજન છે એ પૃથ્વી પર છે એ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. આ બંને મુખ્ય વાયુઓ છે, એ શું કરે, પૃથ્વી પરની જે જીવસૃષ્ટિ છે એને જીવંત રાખવામાં છે એ મદદ કરે છે. અને ઓક્સિજનના જલદપણાને પણ છે એ નાઇટ્રોજન મંદ કરે છે. ઓક્સિજન છે એ જલદ એટલે કે સળગી શકે એવો વાયુ છે, પણ એને મંદ કોણ રાખે, તો કે આ નાઇટ્રોજન વાયુ. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. વાતાવરણની અંદર મુખ્ય પ્રવાહી ઘટક કોણ, તો કે પાણી. ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવાની અંદર પડે છે. ગરમીના કારણે સૂર્યપ્રકાશને લીધે છે એનું બાષ્પીભવન થાય છે, જેના લીધે એની વરાળ થાય છે અને વરાળ સ્વરૂપે છે એ હવાની અંદર પડે છે, જેને આપણે ભેજ કહીએ છીએ. ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. ભેજ પાછો ઠરે એટલે ફરીથી પાછું પાણી થાય, આ પ્રક્રિયાને કહેવાય ઘનીભવન. ઘનીભવનના કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા આ બધું છે એ થાય છે, જે આ ભેજના સ્વરૂપો છે. કોઈપણ પ્રદેશના માનવીના ખોરાક, પોષણ, રહેઠાણ, રંગરૂપ, આર્થિક પ્રવૃત્તિઓ આ બધા પર છે એ વાતાવરણની અસર જોવા મળે છે. આપણે પણ દાખલા તરીકે ચોમાસું નબળું થાય તો આપણા ખોરાક બધા ઉપર છે એ અસર પડે છે ને આપણને. ખાલી ચોમાસું નબળું થાય તો શું થાય, ખેડૂતોનો પાક છે ખાલી નબળું થાય એવું નથી, બધા ઉપર છે એની અસર છે જોવા મળે છે. વાતાવરણમાં આમ જોઈએ તો વિવિધ રજકણો પણ જોવા મળે છે અને આ જ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. આ રજકણોને લીધે શું થાય, પૃથ્વી પર છે સૂર્યપ્રકાશ ફેલાય છે અને આના કારણે છે એ સૂર્યોદય વખતે એકદમ અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકદમ અંધારું થઈ જતું નથી. એકાએક તરત જ અંધારું થઈ જાય, તરત જ અજવાળું થઈ જાય આવું છે નહીં, ધીમે ધીમે અજવાળું ફેલાય, ધીમે ધીમે અંધારું થાય આવું થાય. રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. રજકણો ઉપર સૂર્યનો પ્રકાશ પડે અને પરાવર્તન પામી પૃથ્વી ઉપર ફેલાય એટલે આપણને પ્રકાશ મળે. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ.
આપણે જે અવાજ સાંભળી શકીએ, તમે બોલો તો હું સાંભળી શકું, હું બોલું તો તમે સાંભળી શકો, અસેના કારણે વાતાવરણમાં એક માધ્યમ છે. કોણ? હવા. તો કે હવાને લીધે છે એ આપણે અવાજ છે એ સાંભળી શકીએ છીએ. એટલે આ વાતાવરણને લીધે જ છે એ આપણે એકબીજાને સાંભળી શકીએ છીએ. અને એટલા જ માટે રેડિયો છે, દૂરદર્શન છે, ટીવી છે, આ બધાનું પ્રસારણ છે એ આપણને એટલા માટે શક્ય બન્યું છે કે વાતાવરણ છે એટલા માટે. ત્યારબાદ આ તો વાત થઈ વાતાવરણની, હવે જીવાવરણ. જીવાવરણ એટલે શું? આમ જોઈએ તો આ ત્રણ આવરણ છે પૃથ્વી ઉપર, એના લીધે જ આ ચોથું આવરણ છે એ શક્ય છે, અને એટલે જીવાવરણ. હવે આપણે એના વિશે જોવાનું છે. તો કે પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને કહેવાય જીવાવરણ. આ ત્રણેય ભાગમાં જ્યાં જીવસૃષ્ટિ છે તેને જીવાવરણ કહેવાય છે. પૃથ્વી પર જીવાવરણ એ મહત્વનું એક આવરણ છે. સૌર પરિવારમાં પણ પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જ્યાં જીવાવરણ આવેલું છે, કે જ્યાં જીવસૃષ્ટિ વસેલી છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ અને જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજવસ્તુઓમાં જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ છે, પ્રાણીઓ છે, તો આ જીવાવરણમાં જ આવે છે, એમાંથી જ આપણે ખોરાક પ્રાપ્ત કરીએ છીએ ને. આપણે છે એ વનસ્પતિ અને પ્રાણી વગર જીવી શકીએ નહીં. આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર જીવાવરણ જ છે. આપણા અસ્તિત્વનો, આપણા નિર્વાહ, આપણે ઘર કેમ ચલાવવું, દાખલા તરીકે આપણે ખોરાકની જરૂર પડે તો આપણે એમાં શું ખાઈએ છીએ? વનસ્પતિ અથવા પ્રાણી, આનો જ ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આ ન હોય તો આપણું પણ અસ્તિત્વ રહે નહીં. આ છે આ આવરણ છે એને પણ બે ભાગોમાં વહેંચવામાં આવે છે, અજૈવિક અને જૈવિક. અજૈવિક વિભાગમાં છે એ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવાનો થાય. આપણે જૈવિક અને અજૈવિક. અજૈવિકમાં છે એ આ ત્રણેય આવી જાય, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, અને જૈવિકમાં જીવાવરણ આવે છે. ઓકે, હવે અજૈવિકમાં, અજૈવિકના વિભાગમાં કોનો આપણે અભ્યાસ કરવાનો થાય? તો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. જ્યારે જૈવિકમાં છે એ જીવાવરણનો અભ્યાસ કરવાનો થાય. એમાં શું શું આવે? તો કે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવજંતુઓ, આના વિશે છે એ આપણે અભ્યાસ કરવાનો થાય છે. બરાબર. હવે માણસ છે એ ઘણી બધી પ્રવૃત્તિઓ એવી કરે છે કે જેના લીધે છે પૃથ્વીને નુકસાન પહોંચે છે, આ બધાને નુકસાન પહોંચે છે. હવે આ ચારે ચાર જે આવરણ છે એના ઉપર અસર થાય છે. માનવીની જ પ્રવૃત્તિઓ એવી છે કે એ પોતાને પોતાને નુકસાન કરે છે. એ શું થાય છે એ આપણે જોઈએ. તો કે માણસ છે એ સ્વવિકાસ માટે, એટલે કે પોતાના વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણે અજાણે કરે છે. કેટલીક પ્રવૃત્તિ અજાણે થઈ જાય છે, કેટલીક પ્રવૃત્તિ પોતે જાણીને કરે છે. એમાંથી એનાથી વિવિધ આવરણોની સમતુલા છે એ ખોરવાય છે. એના લીધે છે એ આવરણો છે એ સમતુલતા ખોરવાય છે. જેમ કે ખનિજો મેળવવા માટે વધુ પડતું ખોદકામ, ખનિજો મેળવવા માટે વધુ પડતું ખોદકામ કરવું પડે. એ જમીનની અંદરથી જ ખનિજો મળે છે, તો એમાં એ છે એ ખોદકામ કરવું પડે. એ વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવામાં ખૂબ ઊંડો સારકામ અને વધુ પડતા પાતાળ કૂવાઓ કરવા, આનાથી છે એ મૃદાવરણ જોખમાય છે. વધુ પડતું ખોદકામ, આ બધામાં ખોદકામ કરવું પડે, મૃદાવરણ છે એનો નાશ થાય છે, એને જોખમ ઉદ્ભવ થાય છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ છે તેમજ ઔદ્યોગિક કચરાઓ છે એ આપણે જળાશયમાં ઠેલવીએ, જેનાથી જળાશયો ગંદા થાય છે. ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશો છે એ બરફ પીગળવા લાગ્યો છે. અત્યારના સમયમાં ગરમી પણ વધવા લાગી છે, તો એના લીધે બરફ પણ છે, જે ધ્રુવ પ્રદેશો, દક્ષિણ ધ્રુવ અને ઉપર ઉત્તર ધ્રુવ ઉપર જે બરફનો ભાગ છે, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ, આમાં જે બરફનો ભાગ છે એ પણ હવે પીગળવા લાગ્યો છે. પછી જોઈએ તો જહાજોના નકામાં તેલ વહેવાના કારણે, નકામું તેલ હોય એનું જે હોય છે તો જહાજોમાંથી વહેતું હોય તો એ પણ પાણીમાં જાય છે, સમુદ્રમાં જાય છે. પછી ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે, જે જલાવરણ માટે ખતરારૂપ છે.
જહાજોમાંથી જે વધારાનું તેલ નીકળે તો એ પણ સમુદ્રમાં દરિયામાં જાય છે, બરાબર. પછી ઔદ્યોગિક વસાહતો હોય તો એની જે ગંદકીઓ છે, રસાયણયુક્ત ખનિજો છે કે રસાયણો છે એ પણ સમુદ્રમાં નદીઓમાં છોડવામાં આવે છે. તો આના લીધે શું થાય, જલાવરણ છે એ નુકસાન પામે છે. ત્યારબાદ ઉદ્યોગો, કારખાનાઓ, પાવર સ્ટેશનો અને વાહનો એના દ્વારા દૂષિત હવા છે એ વાતાવરણમાં છોડવામાં આવે છે, દૂષિત વાયુઓ વાતાવરણમાં છોડવામાં આવે તો વાતાવરણ છે એ જોખમાય છે. આને લીધે છે એ બધા જ આવરણો છે એ એના માટે જોખમ ઊભું થાય છે. વધુ વાહનોની અવર જવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે. આ કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ પણ બહુ ખતરનાક છે, એનાથી આપણને ખૂબ જ નુકસાન થાય છે, એનું પ્રમાણ છે એ વધે છે હવામાં. ત્યારબાદ જોઈએ તો વૃક્ષો કાપવાથી છે એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધે છે. અને આ રીતે વાતાવરણ પણ માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે. એટલે આપણે માણસ છે, આ બધી પ્રવૃત્તિ આપણે જ કરીએ છીએ, માણસ જ કરે છે, અને આના લીધે આ ચારે ચાર આવરણ ઉપર છે એ અસર થાય છે. એટલે પર્યાવરણના શોષણના ભોગે કુદરતની પોષણ કડીઓ જોખમાય છે, જે જીવાવરણ માટે નુકસાનકારક છે. આપણે શું કરીએ, જીવાવરણ છે એ આ ત્રણેયને છે એ નુકસાન પહોંચાડે છે. એટલે કુદરતી જે કડીઓ છે, કુદરત જે આપણે આપવા માગે છે, એ જેને કુદરત પાસેથી જે આપણે મેળવીએ છીએ એના માટે જોખમ આપણે ઊભું કરીએ છીએ, જેના લીધે આ ત્રણેય છે એને જોખમ ઊભું કરીએ, જેના લીધે ફરીથી પાછું આ જીવાવરણ છે એ આ ત્રણેય આવરણને જોખમ ઊભું કરે છે. અને આ ત્રણેય આવરણમાં જોખમ ઊભું થાય એટલે એ જોખમ પાછું જીવાવરણમાં ઊભું થાય છે, એટલે આપણું જીવન છે એ અશક્ય બનતું જાય છે, આપણને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પ્રકરણ નંબર 2 આપણી આસપાસ શું એ પૂર્ણ થાય છે. અહીંયા એક બાબત એ ધ્યાન રાખવી, એવી કોઈપણ પ્રવૃત્તિ ન કરવી કે જેના લીધે આ ત્રણેય આવરણને નુકસાન થાય. આવી પ્રવૃત્તિ છે એ આપણે કરવી જોઈએ નહીં, અથવા તો જો કરવી જ પડે એમ હોય તો બંને એટલી ઓછી કરવી. આ એક વસ્તુ છે એ ધ્યાનમાં રાખવી. પ્રદૂષણ ન ફેલાવવું ને આ બધું આમાં આવી જાય, કચરો ન કરવો, પ્રદૂષણ ન ફેલાવવું, આ બધું આમાં આવી જાય. બાકી આશા છે તમને આ વિડીયો છે પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દો, બાકી તમારા મિત્રો પરિવાર સુધી શેર કરો. બાકી ઘરે રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.